गुड मॉर्निंग टू ऑल। विज्ञान पोलिना को पार्ट छ जैविक क्रियाओं। जैविक क्रियाओं अरे તમે લોકો છે ને જૈવિક ક્રિયાઓ છઠ્ઠા સાતમા આઠમા ધોરણમાં ભણ્યા છે, પણ ખૂબ જ સામાન્ય જ્ઞાન અનુરૂપ ભણ્યા છે, ડિટેલમાં નથી ભણ્યા, બરાબર? એને અત્યારે આપણે ખૂબ ડિટેલમાં ભણવાની આવશે અને સામાન્ય માહિતીની ઉપર થોડીક માહિતી વધુ આવશે, એટલે જે વસ્તુ ભણેલો છો ને એની એ જ વસ્તુ તમારે ફરીથી પણ વ્યવસ્થિત ભણવાની છે। સજીવો જીવન રહેવા માટે જે ક્રિયા કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય। સજીવો હોય દરેકને પોતાની
વિવિધ કાર્યો કરવા માટે ઊર્જાની જરૂર પડે છે, નવા કોષોના નિર્માણ માટે કાર્બનિક સંયોજનોની જરૂર પડે છે. તો આ કાર્બનિક સંયોજનો અને ઊર્જા માટે એ બહારથી ખોરાક મેળવે છે, આપણે ખોરાક ખાઈએ છીએ બરાબર. દાખલા તરીકે આપણે શાક રોટી ખાધી છે તો સીધે સીધી શાક રોટીમાંથી ઊર્જા મળી જતી નથી, જે સૂર્યમાંથી સીધી ઊર્જા મળે એમ નહીં બરાબર. એટલે દરેક સજીવો પોષણ માટે પોતાને પોષણ શા માટે મેળવે છે એ સવાલ અલગથી બે વાર આપું છું, એ હું આની પછીના પીરિયડમાં ચર્ચા કરીશ. અત્યારે આપણે ખાલી આ બધાની વ્યાખ્યાઓની ચર્ચા કરી અને એને આપણે ચાર વાર સવાલ બનાવ્યો. તો ખોરાક ગ્રહણ કરી ખાલી ખોરાક ગ્રહણ કરી જ નહીં, તેને શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી
પ્રવાહી સ્વરૂપે નિકાલી ઝેરી પદાર્થોના પ્રવાહી સ્વરૂપે નિકાલની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. તથા ઉત્સર્જક દ્રવ્યોના એક ભાગમાંથી બીજા ભાગમાં
પરિવહન માં લઈ જવાની ક્રિયાને લઈ જવાની ક્રિયા એટલે વહન અને પરિવહન રાઈટ. પછીનું છે નિયંત્રણ અને સહનિયમન. આવશ્યક પદાર્થોના એક ભાગમાંથી બીજા ભાગમાં આવશ્યક પદાર્થો અને ઉત્સર્ગ દ્રવ્યોના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાની ક્રિયા એટલે વહન અને પરિવહન. નિયંત્રણ અને સહનિયમન એને થોડું સમજશે. આપણે પર્યાવરણમાં રહીએ છીએ, દરેક સજીવ પર્યાવરણમાં છે એટલે પર્યાવરણીય ફેરફાર સામે સજીવ પ્રતિક્રિયાઓ આપે છે બરાબર. આ ક્રિયાઓનું નિયંત્રણ થતું હોય અને એક ક્રિયા સાથે બીજી ક્રિયાનું સહનિયમન પણ થતું હોય. આપણે દોડવું હોય તો આપણા પગના બધા જ સ્નાયુઓ છે એ લયબદ્ધ રીતે સંકોચન વિકોચન પામે, એક પગના અને બે પગના બેના ક્રમાનુસાર જે રીતે સંકોચન વિકોચન પામવા જોઈએ એમ પામે તો જ તમે ચાલી કે દોડી શકો બરાબર. બેના એક સાથે સંકોચાય એક સાથે વિકોચન પામે તોય નહીં આપણે બે ચાલી શકીએ. એક પગ કે મારા એક પગના સ્નાયુ હોય કે મારે તમારે સંકોચાવું જ નથી તોય આપણે ચાલી ન શકીએ. એટલે શરીરમાં થતી બધી જ ક્રિયાઓનું સહનિયમન અને આ જ ક્રિયાઓ ઉપર નિયંત્રણ ઉપરાંત પર્યાવરણની વિવિધ એટલે કે તાપમાનનું વધવું, ઉદાહરણ તરીકે અત્યારે જો પરસેવો છે તે કે ગરમી, તો ગરમી સામે શરીરને રક્ષણ આપવા માટે આપણા શરીરની અંદરથી જ પાણી બહાર આવે છે. તમે એવું મળે હતા ને કે આ પરસેવાનું પાણી બાષ્પીભવન પામતી વખતે જે ઊર્જા જોઈએ એ આપણે શરીરમાંથી શોષ એટલે આપણને ઠંડક આપે બરાબર. તો આ રીતે પર્યાવરણીય ફેરફાર સામે નિયંત્રણ પણ જરૂરી છે. એની માટેની જે ક્રિયાઓ થાય એ નિયંત્રણ અને સહનિયમન છે બરાબર. પર્યાવરણીય ફેરફાર તથા શારીરિક ક્રિયાઓના સંકલન માટે જરૂરી જૈવિક ક્રિયા એને કહેવાય નિયંત્રણ અને સહનિયમન. આ નિયંત્રણ અને સહનિયમન કરવા માટે આપણા શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ તંત્ર આવેલા હોય. તો પાંચ થઈ હજુ ત્રણ બાકી છે, લખી નાખો એટલે હું ખુશી નાખું. નિયંત્રણ અને સહનિયમન, પર્યાવરણીય ફેરફાર તથા શારીરિક ક્રિયાઓ ના સંકલન માટે જરૂરી જૈવિક ક્રિયાને નિયંત્રણ અને સહનિયમન કહે છે. સજીવોના કદમાં થતા ફેરફારને
સજીવોના કદમાં થતા ફેરફારને વૃદ્ધિ કહે છે. શરીર કદ વધવું ઘટવું એને પણ વૃદ્ધિ કહેવાય. પછી હલન ચલન પ્રચલન, આ બે શબ્દો છે એને પણ વિજ્ઞાનમાં તફાવત છે, થોડો ભેદ છે. હલન ચલન તો તમને ખબર છે, હલાવો છો તો હલન ચલન છે, પણ વિજ્ઞાનની ભાષામાં જ્યારે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ તો એને પ્રચલન પ્રક્રિયા કહેવાય. બરાબર, એટલે આપણે સ્થાનાંતર કરીએ તો પ્રચલનની પ્રક્રિયા છે. તો ટૂંકમાં હલનચલન અને પ્રચલન જેવી ક્રિયાઓ છે જેમાં સજીવો પોતાના અંગોને અને પોતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. હવે આ છે આટલું રાખીએ.